હાલોલ તાલુકાના શિવરાજપુર ગામ નજીક આવેલા કાઠીવાડા ફળિયામાં આવેલી સારામાં કોટ ધરાશય થયો. વારંવાર રજૂઆત કરવા છતાં વહીવટીતંત્ર નિદ્રાધીન. દ્વારા નક્કર કોઈ કામગીરી કરવામાં આવી નથી. હાલોલ તાલુકામાં આવેલા શિવરાજપુર ગામની નજીક કાઠી ફરિયામાં આવેલી શાળાના કોટનો એક ભાગ વરસાદના કારણે ધરાશય થયો છે અને આ બાબતે ઘણા સમયથી રજૂઆત કરવા છતાં વહીવટીતંત્ર દ્વારા કોઈ ધ્યાન નથી આપતા, જેના કારણે આ કોટની દિવાલ ધરાશય થઈ છે તેવું વાલીઓ દ્વારા જણાવવામાં આવ્યું. હાલ તાલુકામાં આવેલા ગોગડવા પંચાયતમાં 1-5 ધોરણની પ્રાથમિક શાળા કાઠી ફરિયામાં આવેલી છે, જ્યાં નિશાનના કોટની દિવાલનો એક ભાગ પડી ગયો છે અને બીજી દિવાલ પણ તિરાડવાળી અને નમેલી જોવા મળે છે. ગમે ત્યારે ધરાશય થઈ શકે છે અને આ દિવાલ ધરાશય થાય તો અન્ય કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ, એવું સ્થાનિક વાલીઓ તેમજ ગામલોકોનું કહેવું છે. અને આ બાબતે 2018થી શિક્ષણ વિભાગ તેમજ અન્ય વહીવટીતંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. તંત્રને જાણ કરવા છતાં અત્યાર સુધી કોઈ કામગીરીમાં રસ દાખવ્યો નથી, ત્યારે તેની પરથી એવું અનુમાન લગાવાયું છે કે વહીવટીતંત્ર નિંદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે. વહીવટીતંત્રને લેખિતમાં જાણ કરવા છતાં અત્યાર સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી, ત્યારે વહેલી તકે જૂની દિવાલ ઉતારી લેવાય અને નવીન કોટ બનાવવામાં આવે તેવું વાલીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ અહેવાલ પછી કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવે છે કે સ્થિતિ ઠેરની ઠેર રહે છે તે તો જોવું રહ્યું. કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ. હાલોલ તાલુકાના શિવરાજપુર ગામના બાજુમાં ગોગડવા પંચાયતમાં કાઠીપડિયા પ્રાથમિક શાળામાં વરસાદના કારણે કોટ ધરાશાય થઈ ગયો છે, પડી ગયો છે અને બીજો પડી જવાની હાલતમાં છે. સ્કૂલ રોડ પર છે અને ત્યાં લોકોની અવર જવર છે અને અમે પહેલાં પણ 2-3 વર્ષ પહેલાં રજૂઆત બધે કરેલી પણ કોઈ કંઈ ધ્યાનમાં નથી લીધું અને એ કોટ રોડની બાજુમાં પડે એવો છે તો એમાં કોઈ જતા આવતાને નુકસાન થાય તો એની જવાબદારી કોણ લેશે? અગાઉ આપે રજૂઆત કરી તો શું કહે છે ઉપલા અધિકારીઓ? એ કંઈ જવાબ નથી આપ્યો. જી, આપનું નામ?